नमस्कार दर्शक मित्रों, एचके न्यूज में आपनो हार्दिक स्वागत छे। હું છું આપની સાથે બ્રિજેશ નાથ બાબા। વાત કરીએ આજના મુખ્ય સમાચારની। કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા હોસેલા ખાતે પાનમ ડેમની પાઇપલાઇનનું પાણી બંધ થાય તો 194 જેટલા બાળકોને પીવાના પાણી માટે મોટી સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ। પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના હોસેલાવ ગામે આવેલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં 1-8 ધોરણમાં બાળકો અભ્યાસ કરતા હોય છે, તેની સંખ્યા 194 જેટલી છે, જેમાં બાળકો માટે હાલ પીવા માટે પાણી શાળાના નજીકમાંથી પાનમ ડેમની પાઇપલાઇન પસાર થઈ રહી છે, જેમાંથી તે પાઇપલાઇનમાંથી પાણી માટે કનેક્શન લેવામાં આવેલ છે, જે હાલ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે। જ્યારે કોઈ અનિચ્છનીય ખામી સર્જાય તો પાઇપલાઇનમાંથી પાણી બંધ થાય તો કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા હોસેલાઉના નાના બાળકોને પાણી પીવાની મોટી તકલીફ ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેવી મૂંઝવણમાં શાળાના શિક્ષકો મુકાય તેવી પરિસ્થિતિ, જેમ કે મધ્યાહન ભોજન માટે પાણી ક્યાંથી લાવવું તેમજ શાળાના બાળકોને પાણી પીવા માટે ક્યાંથી પૂરું પાડવું જેવી મોટી સમસ્યા ઊભી થઈ શકે છે તેમ મુખ્ય શાળાના શિક્ષકે વિગતે જણાવ્યું હતું। જો શાળા ખાતે કોઈ નવીન બોર હેડપંપની વ્યવસ્થા કરવામાં આવે તો બાળકોને તકલીફ ન પડે તેમ છે, તો શું તાલુકાના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ ચકાસણી કરવામાં આવી હતી કે તેમના દ્વારા શાળાઓમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સમસ્યા માટે ઓડિટ કરવામાં આવતું હોય છે તે ફક્ત ને ફક્ત કાગળો પર જ દેખાડવામાં આવે છે? હવે જોવાનું એ રહ્યું કે બીજી શાળાઓમાં બોર મોટર મૂકવામાં આવે છે તેવી જ રીતે આ શાળાને બોર મોટર આપવામાં આવશે કે કેમ। રિપોર્ટર મુકેશભાઈ મારવાડી, સહેરા, પંચમહાલ। હાલ પૂરતું અને ભૂતકાળમાં બી પાનમની જે મેઇન લાઇન જાય છે રોડથી ડાયરેક્ટ સહેરા ગોધરા તરફની, એ લાઇનમાંથી પાણીનું કનેક્શન લીધેલું છે અને એમાંથી 5 નળ આપેલા છે શાળાની અંદર અને એમાંથી બાળકો પાણી પીવે છે। હાલ જો આ પાણી બંધ થાય તો સ્કૂલમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે કે કેમ? હા, એ પાણી બંધ થાય તો એના માટે અમે જગ રાખેલા છે, એ જગ ભરેલા રહેશે, એ સિવાય બીજો કોઈ સ્કોપ છે નહીં અત્યારે પાણી માટે। બંધ થઈ જાય અઠવાડિયા 10 દાડે 1-2 દિવસ કદાચ બંધ રહી શકે છે લાઇટના હિસાબે, અથવા તો કોઈ મેઇન લાઇનમાં કંઈક ભંગાણ અથવા તો કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે પાણી આવતું નથી। એ સમયે જો પાણી સ્કૂલમાં ના હોય, ભંગાણ થયું હોય ત્યારે તમે પાણી ક્યાંથી ભરી લો? બાજુમાં હેન્ડપંપ છે ત્યાંથી લાવીએ, અથવા તો પછી બળવંતભાઈ કરીને છે માજી સરપંચ, એમના ઘરેથી 4-5 બેગડા પાણી લાવીને બાળકોને પીવડાવીએ છીએ। હાલ સ્કૂલમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે? 194। આપનું નામ? સુરેશભાઈ પટેલ, આચાર્ય, હોસેલા।